ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જો કોઈ અરજી કરે તો ખંભાળિયાની સરકારી હોસ્પિટલનું નામ દર્દીની તપાસણીમાં આવે તેવું છે. ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં રોજ 1000 દર્દી ઓપીડી હોય છે, જે સવારે 9 થી 1:30 વાગ્યા સુધીમાં ડોક્ટરો ચેક કરે છે. હવે MBBS ડોક્ટરો માત્ર 4 છે, 8 માંથી 4 જગ્યા ખાલી છે અને 1000 દર્દીઓ આવે તો દરેકના ભાગે 250 દર્દીઓ તપાસવાના આવે. સવારે 9 વાગ્યાથી સતત 2 વાગ્યા સુધી ચારેય ડોક્ટર પાણી પીવા કરવા પણ ઊભા ન થાય તો એક દર્દીને ચેક કરવાનો સમય 88 સેકન્ડ મળે. આ 88 સેકન્ડમાં દર્દીને તપાસી નામ લખીને દવા પણ આપવાની અને જરૂર પડે તો તેના રિપોર્ટ માટે પણ લખવાનું. જો કે 88 સેકન્ડમાં દર્દીને ચેકઅપ કરીને તેને દવા લખી રિપોર્ટ માટેનું લખીને મોકલી શકાય તો ખરેખર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ પડે, કેમ કે સતત 250 દર્દી આવે રીતે રોજ જોવા તે રેકોર્ડનું કામ છે. અહીં માત્ર 4 ડોક્ટર છે, જેમાંથી એક ડોક્ટરને દ્વારકા મૂકવામાં આવ્યા છે. ખંભાળિયામાં રોજ 1000 ઓપીડી અને રોજ 80 થી 90 ઇન્દોર દર્દીની સામે 8 માંથી 4 જ તબીબ છે, પણ તે પણ સરકારી તંત્રને દેખાતું ના હોય તેમ નિંભર ઉંમર ઉપરના તંત્રને એક MBBSને દ્વારકા ડેપ્યુટેશન માટે મૂક્યા. તેથી હવે 3 તબીબ અને 1000 દર્દી, દરેકના ભાગે 333 દર્દી આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં અત્યારે ભયંકર રોગચાળાની સ્થિતિ ચાલી રહી હોય એવું લાગે છે. ગઈકાલે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં 1000 જેટલા દર્દી હતા. રોજ ઓપીડી 1000 દર્દીની ક્યારેક 1200 સુધી પહોંચે છે. ખંભાળિયાની એકમાત્ર કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલ હોય, આસપાસના ખંભાળિયા અને જિલ્લાના ગામના લોકો પણ વધારે બીમાર હોય ત્યારે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં આવે છે. પણ ડૉક્ટરોની સંખ્યા કુલ 8 મંજૂર થયેલ જગ્યામાંથી 4 છે, એમાં પણ એક ડૉક્ટરને ડેપ્યુટેશન માટે દ્વારકા મૂકી દીધો. એ ખૂબ સરકારી તંત્રની ખરાબ બાબત કહેવાય. સરકારી તંત્રએ ખરેખર ડૉક્ટરોની વધારે સંખ્યા ભરવી જોઈએ, જેથી કરીને દર્દીઓને આ પરેશાની થતી દૂર થઈ શકે. જિલ્લા પંચાયત દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને દરેક ગામડાઓમાં 700 થી 800 કર્મચારીઓ મોકલી સર્વે કરાયો છે. પણ ખાસ કરીને વરસાદી પાણીનો સંગ્રહ થતો હોય, વરસાદી પાણી ભરાયેલું હોય અને અગાશીમાં કુંડાઓ અને એમાં પાણી રહેવાને કારણે મચ્છરને કારણે મચ્છરજન્ય રોગચાળો ખૂબ જ ફેલાયો છે અને પાણીજન્ય ભરેલું પાણી જમીનમાં ઉતરે અને દૂષિત થાય એને કારણે રોગચાળો થયો છે. ધીરેન બદિયાણી, અહીં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જે પરિસ્થિતિ છે ખંભાળિયા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની, તો છેલ્લા 1 થી 1.5 મહિના થયા સતત વરસાદ અને ગંદકી અને ગારા કીચડને કારણે ખૂબ જ રોગચાળો ફેલાયેલો છે અને ખંભાળિયા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સેંકડો દર્દીઓ રોજ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે આવી રહ્યા છે. આ લોકોને સારવાર નિયમિત મળી રહે એના માટે ડૉક્ટરના સ્ટાફની સિવિલ હોસ્પિટલમાં ખાસ જરૂર છે. ડૉક્ટરોની અછત છે ખૂબ જ. 3 થી 4 ડૉક્ટરો અત્યારે હોય ઓપીડીમાં તો પણ ઓછા પડે એટલા ગ્રામ્ય વિસ્તારના અને શહેરના દર્દીઓ ભયંકર રોગચાળાને કારણે સારવાર લેવા આવી રહ્યા છે, ત્યારે તે લોકોને વોર્ડમાં અને પથારી ઉપર પણ વ્યવસ્થા ન મળવાને કારણે ફર્શ ઉપર અને લોબી ઉપર એ લોકો વિરામ કરે છે, ભોજન કરે છે, આરામ કરે છે અને સારવાર લે છે. તો આ જે તાતી સમસ્યા છે એ ઉકેલવા માટે ખાસ સત્તાવાળાઓને વિનંતી કરું છું અને શહેરના જાગૃત અગ્રણી નાગરિકોને પણ વિનંતી કરું છું કે આ બાબત અવાજ ઉઠાવે અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય અને દર્દીઓ સારી રીતે